દેવશ્રી દળી માતા દેવની જન્મ જયંતીની અનોખી રીતે ઉજવણી કરવામાં આવી. શહીદોને શ્રદ્ધાંજલિ સાથે શાંતિપૂર્ણ રીતે યાત્રા કાઢવામાં આવી. મહેશ્વરી સમાજના ઇષ્ટદેવ ધણી માતંગ દેવની જન્મ જયંતિ નિમિત્તે આ વર્ષે પુલવામાના શહીદોને શ્રદ્ધાંજલિ આપવા નક્કી કરાયું હતું અને સાદગીપૂર્ણ રીતે યાત્રા કાઢવા આયોજન કરવામાં આવ્યું હતું. સમસ્ત ગાંધીધામ કોમ્પ્લેક્સ મહેશ્વરી મેઘવાળ સમાજના આયોજનમાં જુદા જુદા 19 જેટલા સંગઠનો કોમ્પ્લેક્સના જોડાયા હતા, જેની જે તે વિસ્તારમાંથી તેના પ્રમુખ કે આગેવાનને શોભાયાત્રાને સ્ટાર્ટ કરાવી હતી. ઓસ્લો સર્કલે ડોક્ટર બાબા સાહેબની પ્રતિમાને પહેલા હાર પહેરાવ્યા પછી મૌન પાડી શોભાયાત્રાને સ્ટાર્ટ આપવામાં આવ્યું હતું. યાત્રાને પ્રસ્થાન કરાવવામાં આવ્યા પછી ઓસ્લો સર્કલે તમામ વિસ્તારમાંથી આવેલા સમાજના લોકો જોડાયા હતા. શોભાયાત્રા શહેરના જુદા જુદા વિસ્તારમાં ફરી હતી અને માનવ મહેરામણ ઉભરાયું હતું. ઠેર ઠેર યાત્રાનું સ્વાગત પણ કરવામાં આવ્યું હતું. ધર્મગુરુઓ તથા સમાજના આગેવાનો આ કાર્યક્રમમાં જોડાયા હતા. દેશભક્તિ અને ધાર્મિક ગીત જ વગાડવામાં આવ્યા હતા. તો આતંકવાદી હુમલામાં શહીદ થયેલા વીરોને સ્મરણાંજલિ આપવા ઝાંખી પણ રજૂ કરવામાં આવી હતી. આ ઝાંખીએ સારું એવું આકર્ષણ જમાવ્યું હતું. યાત્રાના રૂટ પર જુદા જુદા સ્થળ પર પ્રસાદી અને પાણી માટેના સ્ટોલ ઊભા કરવામાં આવ્યા હતા. આજે અમે બધા યુવા મુસ્લિમ સંગઠન તરફથી ધણી માતાની જયંતિ છે એનો બધા અમે સંગઠન મળીને ફૂલ હારથી સ્વાગત કર્યું અને આ લોકોને શુભેચ્છા આપી અને ચાય પાણીનો કેમ્પ દર વર્ષે રાખવામાં આવે છે મુસ્લિમ એકતા કમિટી દ્વારા. અને દર વર્ષે એવો જ આયોજનનો પ્રોગ્રામ રાખવામાં આવે છે ને એ એક સારી શુભેચ્છા છે બધા મુસ્લિમોના નેશનલ ભાઈઓમાં એક એકતા એકતાનો પ્રયોગ છે. અને હું તો કહું છું કે દર વર્ષે બધી કોમેને નાત જાત ભેદભાવ રાખ્યા વગર બધાને હલી મળીને એકબીજાના પ્રોગ્રામમાં સાથ સરકાર દેવું જોઈએ અને બધાને એકસાથે હલી મળીને હાલવું જોઈએ. આપણે હિન્દુસ્તાનના નાગરિકતા છીએ તો હિન્દુસ્તાનનો નાગરિકતાનો એ જ ધર્મ છે ને એ જ એક હિસ્સો છે કે બધા હેલી મળીને રહે ને બધા એકસાથે એના પણ ધર્મમાં સામેલ થાય. આજરોજ અમારા પરમ પૂજ્ય વૈષ્ણવ શર્માના ધર્મ સ્થાપક પૂજ્ય શ્રી માતંગદેવની 566મી જન્મ નિમિત્તે હું તમામ દેશવાસીઓ અને મૈસરી ભાઈઓને આથી ખૂબ શુભેચ્છા પાઠવું છું. માતંગદેવ અમારા બિહાર પટનાથી એમનો જન્મ બિહાર પટનામાં થયું અને અને ગુજરાત એમનું કાર્યક્ષેત્ર રહ્યું અને એમને ચોથી પેઢી મામીદે થયા જેમણે અગમ નિગમ અને અગોચરની જે વાતો કહી એ આજે તમામે તમામ સત્ય થયા સાબિત થયા છે. ગાંધીધામની વાત કરીએ તો મામીદે તે ટાઈમમાં કીધું હતું કે મળી થી મસાણ અને સરવા થી શહેર આજે ગાંધીધામ શહેર બન્યું છે જેનો આ પુરાવો આપણી નજર સામે જોઈ શકીએ છીએ. આજે અમારી ઐતિહાસિક રેલીમાં આપણા દેશના જે શહીદો થયા એના માનમાં કોઈ બીજી સહિત નહીં, કોઈ જાતના ફિલ્મી ગીત નહીં અને દેશભક્તિના ગીતો અમારા દેવના વેદ વચનો એટલા પૂરતું સીમિત રાખ્યું છે અને બહુ સાદાઈથી અમે દેશના માટે આજે શોભાયાત્રા હતી અને સાદે ઉજવી અને અમે દેશપ્રેમી છીએ અને અમારા મામે તો તેમ એટલા સુધી કીધું છે કે કદાચ બીજો વિષય જો થશે ને તો ઝાકડિયા પકડ પડશે એ ઝાકડિયા એટલે અમે એ છેલ્લે બાકી અમે જ યુદ્ધ કરશું અને આ દેશને અમે જ બચાવશું, આ ધર્મને અમે બચાવશું. એટલે ફરી ફરી બધાને હું ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું અને શુભેચ્છા પાઠવું છું કે હે માતંગદેવ આખા દેશ ઉપર શાંતિ અને ભાઈચારો રહે એવો અમે પ્રાર્થના આપું છું. ગત ગઈ 21 તારીખે જ કાલે ગઈકાલે જ અમારા કંડલા કોમ્પ્લેક્સ જે મેસ્ય સમાજ છે એના નેજા હેઠળ વીર જવાનોને અમે સુંદર બધી કેન્દ્ર બાજ કાઢી અને બાબા સાહેબના પૂતળા આગળ એમને શ્રદ્ધાંજલિ પાઠવેલ અને માતંગદેવ પાસે પ્રાર્થના કરેલ કે હે દાદા
આ વિરલા ફરીથી ભારત દેશમાં જન્મે અને ભારતની રક્ષા કરે એવી આપની પાસે પ્રાર્થના, તરત સમાજે બધી એને પ્રાર્થના કરેલ અને એને જીવને સ્વર્ગવાસ દે અને સ્વર્ગ આપે એવી પ્રાર્થના.